નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના પ્રકરણ નંબર 11 માપન નશ્વાધ્યાય 11.1નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. આપણી આ ચેનલ પર ધોરણ 8ના ગણિત વિષયના બધા જ પ્રકરણના સોલ્યુશનના વિડીયો મૂકેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 8ના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના પ્રકરણ નંબર 11 નશ્વાધ્યાય 11.1નું સંપૂર્ણ સોલ્યુશન. સ્વાધ્યાય 11.1. પ્રશ્ન 1. એક ચોરસ ખેતરની લંબાઈ 80 મીટર છે, જ્યારે એક લંબચોરસ ખેતરની લંબાઈ 100 મીટર છે. તો બંને ખેતરોની પરિમિતિ સરખી હોય તો લંબચોરસ ખેતરની પહોળાઈ કેટલી હોય? ઉકેલ જોઈએ આપણે. આ છે ચોરસ, આ લંબચોરસ છે. એની લંબાઈ, ચોરસની લંબાઈ 80 મીટર છે, આ લંબચોરસની લંબાઈ 100 મીટર છે. હવે જોઈએ આગળ. ચોરસ ખેતરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 80, કારણ કે ચોરસની લંબાઈ 80 છે. 80 ગુણ્યા 4 એટલે 320 મીટર બરાબર ના બરાબર. લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, કૌંસ પૂરો. હવે લંબચોરસ ખેતરની પરિમિતિ 320 છે બરાબર ના બરાબર છે, 2 ના 2 છે, કૌંસમાં લંબાઈ એટલે 100 વત્તા ને પહોળાઈ, કૌંસ પૂરો બરાબર. આ જે 2 છે તે બીજી બાજુ જઈને છેદમાં આવશે, 320 ના છેદમાં 2 બરાબર. શું થશે? 100 વત્તા પહોળાઈ. હવે 320 ભાગ્યા 2 એટલે 160 બરાબર. 100 વત્તા પહોળાઈ 107 ને 100 આ બાજુ લઈ જઈશું, ડાબી બાજુ, એટલે 107 ઓછા 100 બરાબર પહોળાઈ. પહોળાઈ બરાબર 60 મીટર. કેટલી આવશે પહોળાઈ? 60 મીટર. આગળ જોઈએ. પ્રશ્ન 2. એક ચોરસ ખેતરની લંબાઈ 60 મીટર છે, જ્યારે એક લંબચોરસ ખેતરની લંબાઈ 90 મીટર છે. જો બંને ખેતરના ક્ષેત્રફળ સરખા હોય તો લંબચોરસ ખેતરની પહોળાઈ શોધો. ચોરસની લંબાઈ 60 મીટર, લંબચોરસની લંબાઈ 90 મીટર છે. આગળ જોઈએ. ચોરસ ખેતરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 60 ગુણ્યા 60 બરાબર 3600 ચોરસ મીટર. લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 3600 બરાબર, હવે લંબાઈ કેટલી? 30 ને 90 ગુણ્યા પહોળાઈ. પહોળાઈને કરતા કરીએ બરાબર ના બરાબર 3600 ને 3600 છેદમાં આવશે 90, મીંડું મીંડું ઉડી જશે, 40 ગુણ્યા 9 9 9 ઉડી જશે. પહોળાઈ બરાબર 40 મીટર આવશે. કેટલી આવશે પહોળાઈ? 40 મીટર. પ્રશ્ન 3. હરીશ પાસે 70 મીટર લંબાઈનો ચોરસ પ્લોટ છે, તેમાં અંદરની બાજુએ ચારે બાજુએ 10 મીટર જગા છોડી મકાન બનાવવા માંગે છે, તો મકાનનું ક્ષેત્રફળ કેટલું થાય? ઉકેલ જોઈએ આપણે. ચોરસની લંબાઈ કેટલી છે? 70 મીટર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 50 ગુણ્યા 50 બરાબર 2500 ચોરસ મીટર. ચોરસનું ક્ષેત્રફળ આવશે 2500 ચોરસ મીટર. પ્રશ્ન 4. ઉમેશ પાસે એક લંબચોરસ પ્લોટ છે, પ્લોટની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 60 મીટર છે, તેમાં ચારે બાજુ 5 મીટર જગા છોડીને વચ્ચેના ભાગમાં બગીચો કરવો છે, તો બગીચાનું ક્ષેત્રફળ કેટલું થાય? ઉકેલ જોઈએ આપણે. શું આપ્યું છે? લંબાઈ પહોળાઈ આપી છે 60 મીટર 80 મીટર. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 70 ગુણ્યા 50 એટલે કેટલા આવે? 3500 ચોરસ મીટર સ્ક્વેર. પ્રશ્ન 5. મયુરીના બંગલાના બેઠક રૂમની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 12 મીટર છે. આ ભૈતણીએ 30 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટરના માપની ચોરસ લાડી લગાવી છે, તો કેટલી લાડી જોઈએ? આ ચોરસ લાડી 30 સેન્ટીમીટર લંબાઈ છે અને લંબચોરસની લંબાઈ પહોળાઈ 15 મીટર છે અને બીજી 12 મીટર છે. ઉકેલ જોઈએ આપણે. 1 મીટર બરાબર 100 સેમી, 15 મીટર બરાબર 1500 સેમી લંબાઈ, 12 મીટર બરાબર 1200 સેમી પહોળાઈ, 30 ગુણ્યા 30 સેમી એટલે 1 લાડી, 1500 ગુણ્યા 1200 સેમી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે 1500 ગુણ્યા કેટલા આવશે? 1200 છેદમાં 30 ગુણ્યા 30, મીંડું મીંડું ઉડી જશે અને શું આવશે? 150 ના 50 ગુણ્યા 3 3 ઉડી જશે અને 120 ના 40 ગુણ્યા 3 3 ઉડી જશે બરાબર 50 ગુણ્યા 40 એટલે કેટલા આવે? 2000 લાડી. કેટલી આવે? 2000 લાડી. હવે પ્રશ્ન 6. એક સમલંબ ચતુષ્કોણની સમાંતર હોય તેવી બે બાજુઓ અનુક્રમે 22 સેમી અને 8 સેમી છે. જો આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 10 સેમી હોય તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. આપણને શું કીધું છે? લંબ આપણને બે બાજુ આપી છે, કેટલી? 22 સેમી અને 8 સેમી, અને બે બાજુ વચ્ચે લંબ અંતર કેટલું છે? 10 સેમી.
આગળ જોઈએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર કેટલા આવે? બરાબર એક તૃતીયાંશ ગુણ્યા કૌંસમાં 22 વત્તા 8 ગુણ્યા 10. હવે બે બે 5 ગુણ્યા 2 બે બે ઉડી જાય એટલે કેટલા? 30 ગુણ્યા 5 એટલે 150 ચોરસ સેમી. પ્રશ્ન 7. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુની લંબાઈ 16 સેમી છે. આ બાજુ ઉપરના વેઢની લંબાઈ 8 સેમી છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. શું આપ્યું છે? લંબાઈ 16 સેમી અને વેઢની લંબાઈ કેટલી આપી છે? 8 સેમી. સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેઢ બરાબર 16 ગુણ્યા 8 બરાબર 128 સેમી સ્ક્વેર. નંબર 8. સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણોની લંબાઈ 15 સેમી અને 12 સેમી છે. તો ચોરસ ABCD ક્ષેત્રફળ ABCDનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ABCD છે, ચતુષ્કોણ છે, શું આપ્યું છે આપણને? લંબાઈ આપી છે વિકર્ણોની 15 અને 12, AC વિકર્ણ અને BD વિકર્ણ. ઓકે, તો સમબાજુ ચતુષ્કોણ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 15 ગુણ્યા 12, 6 ગુણ્યા 2 બે બે ઉડી જાય બરાબર 15 ગુણ્યા 6 એટલે 90 સેમી સ્ક્વેર. હવે આવશે પ્રશ્ન નંબર 9. નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ શોધો. ચોરસ છે, લંબાઈ 16 સેમી છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 16 ગુણ્યા 16 એટલે 256 સેન્ટીમીટર સ્ક્વેર. બીજું જોઈએ આપણે લંબચોરસ. લંબાઈને પહોળાઈ આપી છે 15 સેમી 20 સેમી. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 20 ગુણ્યા 15 બરાબર 300 સેમી સ્ક્વેર. નંબર 3. કેટલું આપ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ? ભેટ આપ્યો 10 અને લંબાઈ 20 આપ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેઢ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 20 ગુણ્યા 10. હવે 5 ગુણ્યા 2 બે બે ઉડી જાય બરાબર 20 ગુણ્યા 5 એટલે 100 સેમી સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આવશે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણનું શું આવશે? પાયો પાયો કેટલો છે? 18 સેન્ટીમીટર અને વેઢ કેટલો છે? 10 સેમી. પાયો ગુણ્યા પાયા પરનો વેઢ 18 ગુણ્યા 10 એટલે 180 સેન્ટીમીટર સ્ક્વેર. હવે નંબર 5. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણ આપ્યો 6 સેમી, બીજો છે 8 સેમી બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 16 ગુણ્યા 12 બરાબર કેટલા આવશે? બરાબર 16 ગુણ્યા 6, કેમ કે 6 2 12 બે બે ઉડી જાય એટલે 6 આવે ને બરાબર 96 સેન્ટીમીટર. 16 ગુણ્યા 6 એટલે 96 સેમી સ્ક્વેર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવશે. નંબર 6. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર બરાબર એક તૃતીયાંશ ગુણ્યા કૌંસમાં શું આવશે? 8 વત્તા 12 ગુણ્યા 5 બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 8 વત્તા 12 એટલે 20 ગુણ્યા 5. 10 2 20 બે બે ઉડી જાય બરાબર 10 ગુણ્યા 5 એટલે 50 સેમી સ્ક્વેર આવશે. પ્રશ્ન નંબર 10. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક બગીચો છે. બગીચાનું ક્ષેત્રફળ, હવે બગીચાનું શું આવશે? લંબાઈ 84 મીટર અને પહોળાઈ આવશે 24 મીટર. લખી દઈએ કે બે અડધો વર્તુળ ભાગનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 1/2 πr² બે બે ઉડી જાય એટલે πr² આવશે બરાબર. πr એટલે 52 7 × 7 × 7 7 7 ઉડી જાય બરાબર 22 × 7 એટલે 154 મીટર સ્ક્વેર. લંબચોરસ ભાગની લંબાઈ બરાબર 84 × 7 7 બરાબર 84 × 14 એટલે 70 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 70 × 14 બરાબર 980 મીટરનો વર્ગ. બગીચાનું ક્ષેત્રફળ બરાબર 156 વત્તા એટલા આવશે 980 બરાબર 1134 મીટરનો વર્ગ. ફરી મળીશું ધોરણ 8ના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાય 11.2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રેક્ટિસ વર્ગના બધા જ પ્રકરણના વિડીયોના સોલ્યુશન પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો.